નમસ્કાર મિત્રો, હું ડોક્ટર પિયુષ બોરખતરિયા, આપનો સ્કિન હેર અને લેસર એક્સપર્ટ. આજે આપણે ભેગા થયા છીએ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ડિસ્કસ કરવા કે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. એવી નવરાત્રી નજીક આવી રહી છે, તો નવરાત્રી પહેલા આપણી સ્કિન એકદમ ગ્લોઇંગ અને એકદમ સરસ કઈ રીતે થાય તે માટે આપણે શું કરવું જોઈએ તેના માટે આપણે આજે ભેગા થયા છીએ. આજના સેશન પછી હું તમને શ્યોરિટી આપું છું કે 90% લોકોને એકદમ સરસ ગ્લોઇંગ સ્કિન નવરાત્રી પહેલા થઈ જ જશે. 10% લોકો એવા છે કે જેને 50-60% ઇમ્પ્રુવમેન્ટ તો સારામાં સારું આવી શકે, કે જે આજના કન્ટેન્ટમાં આપણે દેવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલી વસ્તુ કે ગ્લોઇંગ સ્કિન કોને કહેવાય. ગ્લોઇંગ સ્કિન એટલે કે કોઈ પણ સ્પોટ ના હોય, કોઈ પણ પ્રકારના પિમ્પલ્સ ના હોય, કોઈ પણ એક પણ પ્રકારનો ડાઘ ના હોય, કે કોઈ પણ પ્રકારના અનવોન્ટેડ હેર ના હોય, અને સ્કિન એકદમ સ્પોટ ફ્રી હોય, એકદમ શાઇની અને ગ્લોઇંગ લાગતી હોય, તો એ આપણે જોવી જનરલી ગમતી હોય છે. નવરાત્રીમાં સૌથી વધારે આપણે ઇમ્પોર્ટન્ટ ક્યાં ક્યાં અંગો ને શાઇન જોતી હોય છે, તો એ ફેસ છે, બેકનો પાર્ટ છે અને હેન્ડ છે, કે જે સૌથી વધારે આપણે ગરબાના પાર્ટમાં આપણે સૌથી વધારે જોતા હોઈએ છે. રાઈટ, ગ્લોઇંગ અને શાઇની સ્કિન માટે બે વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, હોમ કેર અને બીજી વસ્તુ એસ્થેટિક. જે એડવાન્સ એસ્થેટિક થેરાપીસ આવે છે તે આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. હોમ કેર વિશે તો આપણે બધાએ જાણી લીધું, કે જે આપણી આની પહેલાનો એપિસોડ છે 6 Tips for Healthy Glowing Skin, કે જે આપણે ઘણા સમય પહેલા ડિસ્કસ કર્યું હતું. તમારા લોકોને એ જાણવું હોય તો એ એપિસોડ તમે આપણા જૂનાગઢ પરથી જઈ અને જોઈ શકો છો. જોઈએ ઇન શોર્ટ તો ક્લિન્સિંગ, હાઇડ્રેશન એવી ઘણી બધી વસ્તુ છે કે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સેકન્ડ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે આપણે આજે ડિસ્કસ કરી રહ્યા છીએ એ છે એડવાન્સ એસ્થેટિક થેરાપીસ, કે જે અત્યારે સાયન્સ ઇવોલ્વ થયું છે અને જે કોસ્મેટોલોજીકલ સાયન્સ એડવાન્સમેન્ટ થયું છે અને ટેકનોલોજી એટલી બધી આગળ વધી રહી છે કે જેને લીધે ઘણી બધી એવી ટેકનોલોજી આવી છે કે જેની મદદથી અનએચિવેબલ છે એ આપણે એચિવ કરી શકીએ. એસ્થેટિક જે આપણા બધા પ્રોબ્લેમ છે એને એસ્થેટિકલી આપણે કરેક્ટ કરવાનું હોય છે. એસ્થેટિકલી કરેક્ટ કરો તો આપણે એકદમ સારી, સરસ, એકદમ મસ્ત ગ્લોઇંગ સ્કિન મળતી હોય છે. તો આપણે એ પ્રશ્ન થાય કે એડવાન્સ એસ્થેટિક થેરાપીનો આપણે શું કામ યુઝ કરવો જોઈએ. વાય, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે એડવાન્સ એસ્થેટિક થેરાપી છે એ સાયન્સ પ્રૂવન વસ્તુ છે, તેનાથી સ્કિનને કોઈ પ્રોબ્લેમ નથી થતો હોતો. ઘણા બધા લોકોને સ્કિન એકદમ સેન્સિટિવ હોય તો એ લોકો માટે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકોનો પ્રોબ્લેમ એવો હોય કે જેનું રિઝલ્ટ અનએચિવેબલ હોય, સ્કિન એકદમ વધારે પડતી બગડી ગયું હોય, તો એ લોકો માટે પણ આ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકોને પાર્લરમાં જવાથી પ્રોબ્લેમ ઘણા બધા થતા હોય છે, અથવા ઘણા લોકોને સાયન્સની જ મદદ લેવી છે, અથવા તો એ લોકોને બીજી કોઈ વસ્તુ એવી નથી કરવી કે જેને લીધે એની સ્કિન જરા પણ બગડે. તો આના માટે એસ્થેટિક એડવાન્સ થેરાપી ઘણી બધી અવેલેબલ છે કે જેની મદદથી આપણે એકદમ ગ્લોઇંગ સ્કિન લઈ આવીએ. આમ બ્રીફમાં જોઈએ તો ઘણી બધી થેરાપી છે કે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું. આટલી બધી થેરાપીસ છે કે જેની મદદથી આપણે સ્કિનમાં મસ્ત ગ્લો લઈ આવી શકે. એમાં સૌથી પહેલી થેરાપી છે એ છે પીલિંગ થેરાપી. પીલિંગ વિશે તમે ઘણા બધા લોકો જાણતા હશો કે પીલિંગ થેરાપી એટલે કે જે આપણો ચહેરો અથવા તો જે ભાગમાં રિઝલ્ટ જોઈએ છે એમાં કુદરતી મટીરિયલ્સ હોય છે કે ચહેરા ઉપર અથવા તો ભાગમાં લગાવવામાં આવે છે, અને જેની મદદથી જે સ્કિનમાં જે ડેમેજ હોય, સ્પોટ હોય, પિમ્પલ્સ હોય, સ્કાર હોય, એ રિમૂવ કરી અને એની જગ્યાએ એકદમ સરસ અને એકદમ ગ્લોઇંગ સ્કિન આપવામાં આવતી હોય છે. દાખલા તરીકે પિમ્પલ્સ છે, બહુ બધા પિમ્પલ્સ થયા હોય તો એને એકને થેરાપી પીલિંગની મદદથી પિમ્પલ્સ છે એ બધા મટાડી દેવામાં આવે અને પિમ્પલ્સ મટે અને સ્કિન એકદમ ગ્લોઇંગ પણ થતી જતી હોય છે. ઘણા લોકોને સ્કિનમાં ગ્લો ના હોય, થોડો ડલનેસ હોય, ડેમેજ હોય, તો એ ડલનેસ અને ડેમેજ દૂર કરવા માટે પણ પીલિંગ થેરાપીનો યુઝ થતો હોય છે. ઘણા લોકોને ઇન્સ્ટન્ટલી સ્કિન સારી કરવી હોય તો ઇન્સ્ટન્ટ સ્કિન ગ્લો માટે પણ આપણે પીલિંગ થેરાપીનો યુઝ કરી શકીએ. ઇન્સ્ટન્ટ સ્કિન ગ્લો છે એમાં ચહેરા ઉપર એવા કુદરતી મટીરિયલ્સ અને થેરાપી કરવામાં આવે છે કે જેની મદદથી સ્કિન તરત જ, એટલે કે વિધિન 1-2 hours સ્કિનમાં ગ્લો આવી જાય છે, અને એ જે ગ્લો છે એ લાંબો સમય સુધી ટકતો હોય છે. તો જે લોકોને ફંક્શન પહેલા, મેરેજ પહેલા, સગાઈ પહેલા અથવા તો નવરાત્રી પહેલા એકદમ સારો ગ્લો જોતો હોય તો ઇન્સ્ટન્ટ સ્કિન ગ્લોની સહારો લઈ શકે છે. ઘણા બધા લોકોને પાર્ટી પીલ જોતું હોય કે ભાઈ 2 દિવસ પછી કે 4 દિવસ પછી એને પાર્ટી છે અને પાર્ટીમાં જવું છે અથવા ફંક્શન છે અને એને એને ગ્લો જોઈએ છે અને વધારે પડતો ગ્લો જોઈએ અથવા તો સેન્ટર ઓફ એટ્રેક્શન બનવું છે, તો એ સેન્ટર ઓફ એટ્રેક્શન બનવા માટે પણ પાર્ટી પીલ હોય છે કે જે આપીએ તો એનાથી જે સ્કિનનો છે 1-2 tones તમારો ગોરો થઈ જતો હોય છે અને જે સ્કિનમાં બ્લેમિસિસ અથવા તો જે ડેમેજ હોય છે એ ડેમેજ રિપેર થઈ અને સ્કિન સ્પોટ ફ્રી અને ગ્લોઇંગ થઈ જતી હોય છે. ઘણા બધા લોકોને સ્કિનમાં વ્હાઇટનિંગ જોતું હોય છે કે એની
ત્વચા છે થોડી શ્યામ હોય છે, અથવા તો જેને આપણે ગહુવર્ણી કહી શકાય એ ટાઈપની હોય, અથવા તો સનલાઇટને લીધે, ટેનિંગને લીધે, બહાર ફરવાને લીધે સ્કિન ઘણી બધી બ્લેક પડી જતી હોય, તો એવા લોકો માટે વ્હાઇટનિંગ થેરાપી હોય છે. વ્હાઇટનિંગ થેરાપીની મદદથી જે સ્કિનમાં જે ડેમેજ હોય છે, જે વધારે પડતો સન ટેન થઈ ગયું હોય, ટેનિંગ થઈ ગયું હોય, અથવા તો સ્પોટ્સ આવી ગયા હોય, એ બધું જ રિમૂવ કરી અને સ્કિનના જે કલર ટોન છે એ ચેન્જ કરે છે અને વ્હાઇટનિંગ લઈ આવે છે. એટલે વ્હાઇટનિંગ માટે પણ વ્હાઇટનિંગ થેરાપી યુઝ કરી શકીએ. ઘણા બધા લોકોને એડવાન્સ ગ્લો જોતો હોય છે કે એકદમ સરસ ગ્લો જોઈએ છે, અને મારે મેરેજ છે, એકદમ સારામાં સારું ફંક્શન છે, અથવા સેન્ટર ઓફ એટ્રેક્શન બનવું છે, તો એવા લોકો માટે પણ એડવાન્સ ગ્લો રેજિમ કહેવાય એ થેરાપી પણ અવેલેબલ છે, કે જેની મદદથી જે સ્કિન છે એક એવી શાઇની અને ગ્લોવિંગ સ્કિન લઈ શકાય કે જે કોઈનું પણ નજર પડે તો એ લોકોને જોવું ગમે એ ટાઈપની સરસ મજાની સ્કિન એકદમ સરસ રીતે બની શકતી હોય. તો એડવાન્સ સ્કિન ગ્લો રેજિમેન મદદથી પણ સ્કિનમાં એકદમ સરસ મજાનો ગ્લો નવરાત્રી પહેલા પણ આપણે લઈ આવી શકીએ. અગેન, ઘણા બધા લોકોને સ્કિન ખરવચડી હોય, એના ડાઘા હોય, અથવા સ્કિન રફ થઈ ગઈ હોય છે, તો આવા લોકો માટે સ્કિન પોલિશિંગ અથવા એડવાન્સ સ્કિન પોલિશિંગ જેને કહી શકાય એ થેરાપી અવેલેબલ છે, કે જેની મદદથી સ્કિનમાં જે ખરબચડા હોય, સ્કિનમાં જે એકદમ સ્મૂથનેસ ના હોય, અથવા સ્કિનમાં થોડા ડાઘા થઈ ગયા હોય, અથવા તો રિજ્યુનેશન જોતું હોય આપણે, તો એ આપણે પોસિબલ છે અને સ્કિન એકદમ સ્મૂથ અને એકદમ ગ્લોવિંગ, જેને યંગ સ્કિન કહી શકાય અથવા તો આપણે ગુડ લુકિંગ સ્કિન કહી શકાય, એ સ્કિન પોલિશિંગની મદદથી આપણે કરી શકતા હોય છે. ઘણા બધા લોકોને પિમ્પલ્સ પણ સાથે હોય, પિમ્પલ્સને લીધે સ્પોટ પણ થઈ ગયા હોય છે, એને લીધે થોડા ખાડા પણ પડી ગયા હોય છે, તો એ પણ સ્કિન પોલિશિંગની મદદથી આપણે દૂર કરી શકતા હોય છે. તો આ બધી જ થેરાપીની મદદથી સ્કિન છે, ફેસની સ્કિન છે, એમાં એકદમ સરસ મજાનો ગ્લો લઈ આવી શકાય છે અને ટૂંકા સમયમાં લઈ આવી શકાય છે. મોટા ભાગે આપણે માનતા હોય કે યાર મને જલ્દીથી જોઈએ છે, અથવા ઘણા લોકો હવે જાગે કે યાર નવરાત્રી આવી ગઈ, હવે મારે મારી સ્કિનનું શું થશે, મારી સ્કિનમાં તો બહુ બધા ડાઘા છે. તો છેલ્લે લાસ્ટ ફિક્સ કરવા માટે આ એક વસ્તુ એવી છે કે જેની મદદથી આપણે સ્કિનમાં એકદમ સરસ મજાનો ગ્લો પણ લઈ આવી શકીએ અને સ્કિન પણ સારી કરી શકીએ. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે લોકો સૌથી વધારે અમારી પાસે અત્યારે નવરાત્રીના સમયમાં લોકો આવે છે, ધેટ ઇઝ બેક શાઇનિંગ, કે લોકો બેકલેસ ચોલીને બધું પહેરતા હોય છે, તો લોકોને બેક એકદમ સારી અને રિજ્યુવિનેટ થાય એવી જોતી હોય છે. તો બેક શાઇનિંગ માટે પણ પીલિંગ થેરાપી, એડવાન્સ ગ્લો થેરાપી, સ્કિન પોલિશિંગ એવી ઘણી બધી થેરાપી કે જેની મદદથી બેકમાં શાઇનિંગ લઈ આવી શકાય છે, કે જેની મદદથી નવરાત્રીમાં તમે એકદમ સરસ રીતે પરફોર્મ કરી શકો અને સેન્ટર ઓફ એટ્રેક્શન પણ તમે બની શકો. ઘણા બધા લોકોને જે હાથ છે એ ગરબા રમતી વખતે હાથ અને એ બધી વસ્તુ પણ એકદમ સરસ જોતી હોય છે. ઘણા બધા કિંગ અને ક્વીન બનવાના હશે, ગરબાના એકદમ મોટા માસ્ટર હશે અને ફાઇનલમાં પણ રમતા હશે, તો એના માટે લુક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો એવા લોકો માટે હાથ અને ઇવન પગ છે, એટલે હેન્ડ રિજ્યુનેશન અને લેગ રિજ્યુનેશન થેરાપી અવેલેબલ છે, કે જેની મદદથી હેન્ડ અને લેગમાં પણ ગ્લો લઈ આવી શકાય અને સ્કિન એકદમ સારી કરી શકાય છે. અગેન, એક નવી અને જે અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે બધા જ મેટ્રો સિટીસમાં અને અહીંયા પણ આપણા જૂનાગઢમાં પણ, એ છે લેસર ગ્લો ફેશિયલ. લેસર ગ્લો ફેશિયલ વિશે તમે ઘણા બધા લોકોએ ઘણી બધી વસ્તુ સાંભળી હશે અને ઘણા બધા લોકોએ કરાવ્યું પણ હશે. અમારી પાસે રેગ્યુલરલી કેટલા બધા લોકો છે એ લેસર ગ્લો ફેશિયલ કરાવવા માટે આવે છે. લેસર ગ્લો ફેશિયલ એટલે કે લેસરની મદદથી સ્કિનમાં ગ્લો લઈ આવો. લેસર ટ્રીટમેન્ટ હોય છે કે જે ઇન્સ્ટન્ટલી સ્કિનને ક્લિયર કરી નાખે અને સ્કિનમાં ગ્લો લઈ આવે, જેને લેસર સ્કિન ગ્લો કહી શકાય અને અથવા તો લેસર ફેશિયલ અથવા તો ગોલ્ડન ફેશિયલ લોકો કહેતા હોય છે, જેની મદદથી પણ સ્કિનમાં સરસ મજાનો ગ્લો લઈ આવી શકાય. એવી જ એક થેરાપી છે કાર્બન પીલ. કાર્બન પીલ છે એ સ્કિન છે એની ઉપર કાર્બનનું પડ લગાવી દેવામાં આવે અને લેસરની મદદથી, કે જે ક્યુ સ્વિચ લેસર છે એની મદદથી કાર્બનને બાળી નાખવામાં આવે, એનાથી પણ એકદમ સરસ મજાનો ગ્લો પણ આવતો હોય છે અને સ્કિનમાં એકદમ સરસ મજાનું રિજ્યુનેશન પણ આવતું હોય છે. અને લેસર ફેશિયલનો ગ્લો છે તથા કાર્બન પીલનો જે ગ્લો છે એ તો ઘણા લાંબા સમય સુધી રહેતો હોય છે અને ઘણા લાંબા સમય સુધી સ્કિન એકદમ સારી થતી હોય છે. ઘણા બધા ક્લાયન્ટ એવા છે કે જે વર્ષમાં એકથી બે વખત લેસર ફેશિયલ અથવા તો કાર્બન પીલ કરાવી જાય અને આખું વર્ષ એ લોકોની સ્કિન છે એકદમ સરસ મજાની રહેતી હોય છે. અગેન, ઘણા બધા લોકો છે ઉંમર વધી ગયો, એને ગ્લો તો જોઈએ છે પણ સાથે સાથે સ્કિન ટાઇટનિંગ પણ જોઈએ છે, તો એવા લોકો માટે પણ કાર્બન ગ્લો પીલ સાથે સાથે સ્કિન ટાઇટનિંગ પણ, જે આરએફ ટાઇટનિંગ કહેવાય, કે જે આરએફ રેડિયો ફ્રીક્વન્સી મશીન છે એની મદદથી ટાઇટનિંગ પણ કરી શકાય અને જેને લીધે એને ટાઇટનિંગ ઇફેક્ટ પણ આવતી હોય છે. અગેન, લેસર હેર રિમૂવલ વિશે આપણે ઘણું બધું આના પહેલાના બે એપિસોડ વિશે જાણ્યું. અત્યારે ગરબા રમતા હોય તો મોટાભાગે આપણે સ્લીવલેસ કપડાં પહેરતા હોય અથવા તો બહાર જવું હોય તો
વાળ હોય તો એને લીધે આપણે ઘણી બધી શરમ અનુભવતા હોય, તો લેસર હેર રિમૂવલ છે એની મદદથી આપણે લેસર હેર રિડક્શન કરાવી નાખીએ તો પરમાનન્ટલી વાળ ત્યાં ઉગતા જ નથી, અને એની મદદથી પણ તમે એકદમ ફીલ ફ્રી અથવા તો ટેન્શન ફ્રી થઈ જાવ અને ગરબા એકદમ સારી રીતે તમે લઈ શકો છો. તો કન્ક્લુઝનમાં એક જ વસ્તુ તમને ખાસ એક મેસેજ આપવાનો થાય કે ટેક ધ એડવાન્ટેજ ઓફ ન્યુઅર ટેકનિક્સ, કે જે નવી ટેકનોલોજી બની છે કે જે એકદમ સેફ છે, એકદમ ઇફેક્ટિવ છે, એકદમ પાવરફુલ છે અને જેના રિઝલ્ટ છે એ બહુ જ સારા છે અને એમાં કોઈ સાઇડ ઇફેક્ટ નથી. અને આ બધી જ ટ્રીટમેન્ટ યુએસ એફડીએ એપ્રુવ્ડ તથા ઇન્ટરનેશનલ જે સ્ટાન્ડર્ડ પ્રમાણેની ટ્રીટમેન્ટ હોય છે. તો જે લોકોને એકદમ સરસ રિઝલ્ટ જોઈએ છે, જે લોકોને નવરાત્રી એકદમ ગ્લોવિંગ અથવા એકદમ પરફેક્ટ લુક જોઈએ છે નવરાત્રી ઉપર, એવા લોકો માટે આ બધી થેરાપી છે કે જેનો ઉપયોગ કરી, સાયન્સનો ઉપયોગ કરી અને તમે એકદમ સારી ગ્લોવિંગ સ્કિન લઈ આવી શકો. અને આગળ જતા તમારે નવરાત્રીમાં જે પણ તમારે પરફોર્મ કરવું છે અથવા સેન્ટર ઓફ એટ્રેક્શન બનવું છે એ તમારું સપનું પૂરું થઈ શકાય. એટલે એક્સપિરિયન્સ ધ ન્યુ યુ, એક તમારા નવા જ લુકને અથવા નવા જ વ્યક્તિત્વને તમારે જોવું હોય તો આ વસ્તુ તમે યુઝ કરી શકો. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ એપિસોડમાં આપણે નવરાત્રી પહેલા સ્કિનમાં ગ્લો કઈ રીતે લઈ આવો ઇન્સ્ટન્ટલી, એના માટેનું એક ફેશિયલ સ્ક્રબ વિશેની માહિતી આપશું કે જેની મદદથી તમે નવરાત્રી ઉપર પણ એકદમ સરસ સ્કિનમાં ગ્લો કઈ રીતે લઈ આવી શકો, એના માટેની હોમ રેમેડી છે એ નેક્સ્ટ એપિસોડમાં આપણે કહેવાના છીએ. આ જેટલી પણ થેરાપીસ તમે જોઈ એના વિશે તમને કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો કે આ થેરાપી વિશેની માહિતી વધારે ડિટેલમાં તમારે જોતી હોય તો અમે આપીશું, તથા કોઈ પણ લોકોને વધારે ઇનડેપ્થ નોલેજ જોતું હોય તો એ તમારા નંબર અને ઈમેલ આઈડી પણ મૂકી શકો છો કે એમને એ લોકોને માહિતી પણ તમને ઈમેલ અથવા ફોન દ્વારા તમને આપીશું. વધારેમાં વધારે આ વિડીયોને શેર કરો, લાઇક કરો, તથા આપણા જૂનાગઢ જે પ્લેટફોર્મ કે જે એકદમ સારી એક્ટિવિટી કરી રહ્યું છે મેડિકલ અવેરનેસની તથા ઘણી બધી એક્ટિવિટી કરી રહ્યા છે, તો આપણા જૂનાગઢને લાઇક કરવાનું ખાસ ના ભૂલો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર અને બધા જ લોકોને આપણા જૂનાગઢ પેજને લાઇક કરો અને શેર કરો. નમસ્તે. થેન્ક યુ.